ઓમ શાંતિ સત્તર છ બે હજાર એકવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો તમે પારલોકિક બાપને યથાર્થ રીતે જાણો છો એટલે તમારી જ સાચી બુદ્ધિ અથવા આસ્તિક કહેવાશે પ્રશ્ન છે બાપના કયા કર્તવ્યથી સિદ્ધ થાય છે કે ભક્તોના રક્ષક છે ઉત્તર છે બધા ભક્તોને રાવણની જેલથી છોડાવવા ઇનસાલ્વેન્ટથી સોલ્વેન્ટ એટલે કે ભરપૂર બનાવવા આ એક બાપનું જ કર્તવ્ય છે જે જૂના ભક્ત છે તેમને બ્રાહ્મણ બનાવી દેવતા બનાવી દેવા આ જ એમની રક્ષા છે ભક્તોના રક્ષક આવ્યા છે પોતાના બધા ભક્તોને મુક્તિ જીવન મુક્તિ આપવા ગીત છે ભોલે નાથ સે નિરાલા કોઈ ઓર નહીં ઓમ શાંતિ આ કોની મહિમા સાંભળી બાળકોએ ગવાયેલું છે ઊંચેથી ઊંચા ભગવાન અને ભગવાનને જ બાપ કહેવાય છે એ જ આખી રચનાના રચયતા છે જેવી રીતે લૌકિક બાપ પણ રચયતા છે પોતાની રચનાના પહેલાં કન્યાને પોતાની સ્ત્રી બનાવે છે અને પછી તેનાથી રચના રચે છે પાંચ સાત બાળકો પેદા કરે છે તેને કહેવાશે રચના બાપ થયા રચયિતા તે હદના રચયતા થયા આ પણ બાળકો જાણે છે રચનાને રચયતા બાપથી વારસો મળે છે મનુષ્યને બે બાપ તો હોય જ છે એક લૌકિક બીજા પારલૌકિક બાળકોને સમજાવાય છે જ્ઞાન અને ભક્તિ અલગ અલગ છે પછી છે વૈરાગ આ સમયે આ બાળકો સંગમ પર બેઠા છું અને બાકી બધા કળિયુગમાં બેઠા છે છે તો બધા બાળકો પરંતુ તમે બેહદના બાપને જાણ્યા છે જે આખી રચનાના રચયિતા છે લૌકિક બાપ હોવા છતાં પણ એ પારલૌકિક બાપને યાદ કરે છે સત્યુગમાં લૌકિક બાપ હોવાથી પારલૌકિક બાપને કોઈ યાદ નથી કરતા કારણ કે છે જ એ પારલૌકિક બાપને દુઃખમાં યાદ કરે છે અહીંયા ભણાવાય છે મનુષ્યને સમજદાર બનાવાય છે ભક્તિ માર્ગમાં મનુષ્ય બાપને પણ નથી જાણતા કહે પણ છે પરમ પિતા પરમાત્મા હે ગોડ ફાધર હે દુઃખ હરતા સુખ કરતા પછી કહી દે છે સર્વવ્યાપી પથ્થરમાં કણ કણ કૂતરા બિલાડી બધામાં છે પરમાત્મા બાપને ગાળો આપવા લાગી જાય છે તમે બાપના બન્યા છો તો તમે થઈ ગયા આસ્તિક તમારી બાપની સાથે બુદ્ધિ છે બાકી બધાની બાપની સાથે વિપરીત બુદ્ધિ છે હવે તમે જાણો છો મહાભારત લડાઈ પણ સામે ઊભી છે જૂની દુનિયાના વિનાશ અર્થ દર પાંચ હજાર વર્ષ પછી કળિયુગી પતિત દુનિયા પૂરી થઈ ગઈ પછી સત્યુગી પાવન દુનિયા સ્થાપન થાય છે બાપના દ્વારા જેમને જ યાદ કરીએ છીએ હે પતિત પાવન આવો હે ખેવૈયા અમને આ વિષય સાગરથી નીકાળી ક્ષીર સાગરમાં લઈ જાઓ ગાંધીજી પણ ગાતા હતા પતિત પાવન સીતારામ હે રામ બધી સીતાઓને પાવન બનાવો તમે બધી છો સીતાઓ ભક્તિઓ એ છે ભગવાન બધા એમને પોકારે છે એ તમને પતિતથી પાવન બનાવી રહ્યા છે તમને ક્યાંય પણ ધક્કા નથી ખવડાવતા એવું નથી કહેતા તીર્થો પર જાઓ કુંભના મેળા પર જાઓ ના આ નદીઓ કોઈ પતિત પાવની નથી પતિત પાવન એ જ્ઞાનના સાગર બાપ છે સાગર કે નદીઓને કોઈ યાદ નથી કરતા પોકારે છે બાપને હે પતિત પાવન બાબા અમને પાવન બનાવો બાકી પાણીની નદીઓ તો આખી દુનિયામાં છે તે થોડી પતિત પાવની છે પતિત પાવન એક બાપને જ કહેવાય છે એ જ્યારે આવે ત્યારે આવીને પાવન બનાવે ભારતની મહિમા ખૂબ ઊંચી છે ભારત બધા ધર્મોનું તીર્થસ્થાન છે શિવજયંતિ પણ અહીંયા ગવાયેલી છે સત્યુક્ત છે પાવન દુનિયા તેમાં દેવી દેવતા રહે છે દેવતાઓની મહિમા ગવાય છે સર્વગુણ સંપન્ન સોળ કળા સંપૂર્ણ સંપૂર્ણ નિર્વિકારી મર્યાદા પુરુષોત્તમ ડબલ અહિંસક સૂર્યવંશીઓને ચૌદ કળા કહે છે પછી સીડી નીચે ઉતરે છે બાપ આવીને સેકન્ડમાં સીડી ચડાવી શાંતિધામ સુખધામમાં લઈ જાય છે પછી ચોર્યાસીનું ચક્ર લગાવી સીડી ઉતરે છે ચોરાસી જન્મ કોઈએ તો જરૂર લીધા હશે મુખ્ય છે સર્વ શાસ્ત્રમય શિરોમણી ગીતા શ્રીમદ ભગવત એટલે ભગવાનની ગવાયેલી પરંતુ ભગવાન કોને કહેવાય છે આ પતિત મનુષ્ય નથી જાણતા પતિત પાવન સર્વના સદ્ગતિદાતા એક નિરાકાર શિવ જ છે પરંતુ એ ક્યારે આવ્યા આ કોઈ નથી જાણતું બાપ પોતે જ આવીને પોતાનો પરિચય આપે છે હવે જુઓ આ બાળકો અને બાળકીઓ બંને બાબા કહે છે ગાયન પણ છે તો માત પિતા બાળક તેરે તમારા આ રાજ્યોગ શીખવાથી સુખ ઘનેરા મળે છે તમે અહીંયા આવો જ છો બેહદના બાપથી સ્વર્ગનો એકવીસ જન્મોનો વારસો પામવા હવે શિવજયંતિ પણ ભારતમાં જ મનાવે છે રાવણ પણ ભારતમાં જ દેખાડે છે પરંતુ અર્થ કંઈ પણ નથી જાણતા શિવ આપણા બેહદના બાપ છે આ એક પણ નથી જાણતા ફક્ત શિવની પૂજા કરતા રહે છે જ્યારે આખું ઝાડ તમો પ્રધાન થઈ જાય છે ત્યારે બાપ આવે છે નવી દુનિયામાં ભારત સ્વર્ગ હતું ભારતમાં જ સત્યુગ હતું ભારતમાં જ હવે કળિયુગ છે બાપ સમજાવે છે પહેલાં પહેલાં તમે સ્વર્ગના માલિક હતા હવે તમે ચોરાસી જન્મ ભોગવી નર્કવાસી બન્યા છો હવે હું તમને રાજયોગ શીખવાડી મનુષ્યથી દેવતા પતિથી પાવન બનાવું છું ભક્તિ અર્થાત બ્રહ્માની રાત જ્ઞાન અર્થાત બ્રહ્માનો દિવસ તમે બ્રહ્મા કુમાર કુમારીઓ દિવસમાં જાઓ છો આ જૂની દુનિયાને હવે આગ લાગવાની છે બરાબર મહાભારત લડાઈ છે બરાબર આ મહાભારત લડાઈના પછી જ ભારત સ્વર્ગ બની જાય છે અનેક ધર્મ વિનાશ થઈ એક ધર્મની સ્થાપના થાય છે આ બાળકો બાબાના મદદગાર બની આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના કરી રહ્યા છો તમે સ્વર્ગના માલિક બનવાના લાયક બની જશો તો પછી વિનાશ શરૂ થઈ જશે આ છે શિવ બાબાનો જ્ઞાન યજ્ઞ પછી શિવ કહો કે રુદ્ર કહો કૃષ્ણ યજ્ઞ ક્યારેય નથી કહેવાતું સત્યુક્ત ત્રેતામાં યજ્ઞ હોતો નથી યજ્ઞ ત્યારે રચાય છે જ્યારે ઉપદ્રવ થાય છે અનાજ નહીં હશે કે લડાઈ લાગશે તો યજ્ઞ રચશે શાંતિ માટે આપ બાળકો જાણો છો વિનાશ થયા વગર તો ભારત સ્વર્ગ બની ન શકે ભારત માતા શિવશક્તિ સેના ગવાયેલી છે વંદના પવિત્ર ની જ કરાય છે આપ માતાઓને વંદે માતરમ કહેવાય છે કારણ કે તમે શ્રીમદ પર ભારતને સ્વર્ગ બનાવ્યું છે હવે બાપ કહે છે મોત તો સામે માથા ઉપર ઊભું છે એટલે હવે આ એક જન્મ પવિત્ર બનો અને બાપને યાદ કરો તો તમો પ્રધાનથી સતો પ્રધાન બની જશો હમણાં તમે શુદ્રથી બ્રાહ્મણ બની પછી દેવતા બનશો આ કોઈ નવી વાત નથી કલ્પ કલ્પ દર પાંચ હજાર વર્ષ પછી આ ચક્ર ફરતું રહે છે નરકતી સ્વર્ગ બને છે પતિત દુનિયામાં મનુષ્ય જે કંઈ કર્મ કરે છે તે વિકર્મ જ બને છે બાપ કહે છે પાંચ હજાર વર્ષ પહેલાં પણ તમને કર્મ અકર્મ વિકર્મની ગતિ સમજાવી હતી હવે ફરીથી તમને સમજાવું છું હું પરમપિતા પરમાત્મા નિરાકાર તમારો બાપ છું આ શરીર જેનો મેં આધાર લીધો છે એ કોઈ ભગવાન નથી મનુષ્યને દેવતા પણ નથી કહેવાતું તે મનુષ્યને ભગવાન કેવી રીતે કહી શકાય બાપ સમજાવે છે તમે ચોરાસી જન્મ લેતા લેતા નીચે સીડી ઉતરતા આવ્યા છો ઉપર કોઈ જઈ નથી શકતું બધા પતિત બનવાનો જ રસ્તો બતાવે છે સ્વયં પણ પતિત બનતા જાય છે ત્યારે બાપ કહે છે તેમનો પણ ઉદ્ધાર કરવા મારે આવવું પડે છે આ છે રાવણ રાજ્ય તમે હમણાં રાવણ રાજ્યથી નીકળી આવ્યા છો ધીરે ધીરે બધાને ખબર પડશે બ્રાહ્મણ બન્યા વગર શિવ બાબાથી વારસો લઈ નહીં શકશો બાપ છે જ બે એક નિરાકારી બાપ એક સાકારી બાપ વારસો મળે છે એક સાકારી બાપથી સાકારી બાળકોને અને પછી નિરાકારી બેહદના બાપથી વારસો મળે છે નિરાકારી આત્માઓને હવે આપ બાળકો જાણો છો મીઠા મીઠા શિવ બાબાથી આપણે એકવીસ જન્મના માટે સુખનો વારસો લેવા આવ્યા છીએ વિશ્વના માલિક બનીએ છીએ યોગબળથી કોઈ હથિયાર વગેરે નથી તો બાપથી યોગ લગાવી વિકર્મ વિનાશ કરી વિષ્ણુપુરીના માલિક બનીએ છીએ હવે અમર લોકમાં જવાના માટે અમર કથા સાંભળી રહ્યા છીએ ત્યાં અકાળે મૃત્યુ ક્યારેય થતું નથી દુઃખનું નામ નિશાન નથી આપ બાળકો આવ્યા છો શ્રીમદ પર ચાલી બેહદના બાપથી શ્રેષ્ઠથી શ્રેષ્ઠ દેવી દેવતા બનવા આ કોઈ શાસ્ત્રોનું જ્ઞાન નથી દેખાડે છે વિષ્ણુની નાભીથી બ્રહ્મા નીકળ્યા એમના હાથમાં પછી શાસ્ત્ર આપ્યા છે બાપ કહે છે બ્રહ્મા દ્વારા હું તમને આખી રચનાના આદિ મધ્ય અંતનું જ્ઞાન સંભળાવી રહ્યો છું હું જ જ્ઞાનનો સાગર છું ગાય પણ છે જ્ઞાન સૂર્ય પ્રગટા અજ્ઞાન અંધેર વિનાશ સત્યુગમાં અજ્ઞાન હોતું નથી તે સચ્ચંડ હતું તો ભારત હીરા જેવું હતું હીરા ઝવેરાતના મહેલ બનતા હતા હમણાં તો મનુષ્યોને પૂરું ખાવા માટે પણ નથી ઇનસાલ્વેન્ટ વિશ્વને ફરી સોલ્વન્ટ કોણ બનાવે આ બાપનું જ કામ છે બાપને જ તરસ આવે છે કહે છે તમને રાજયોગ શીખવાડવા આવ્યો છું નરને નારાયણ નારીને શ્રીલક્ષ્મી બનાવું છું ભક્તોના રક્ષક છે જ બાપ તમને રાવણની જેલમાંથી છોડાવી સુખધામમાં લઈ જાઉં છું આખી દુનિયામાં જે બ્રાહ્મણ બનશે તે દેવતા બનશે બ્રહ્માનું નામ પણ પ્રસિદ્ધ છે પ્રજાપિતા બ્રહ્મા તમે બ્રાહ્મણ છો સૌથી ઉત્તમ તમે ભારતની સાચી રૂહાની સેવા કરી રહ્યા છો બાપની યાદથી જ વિકર્મ વિનાશ થશે બીજો કોઈ રસ્તો નથી પતિથી પાવન બનવાનો યાદથી જ ખાદ ભસ્મ થશે સોની લોકો જાણે છે સાચું સોનું ખોટું સોનું કેવી રીતે બને છે તેમાં ચાંદી તાંબુ લોખંડ નાખે છે તમે પણ પહેલાં સત્તો પ્રધાન હતા પછી તમારામાં ખાત પડે છે તમો પ્રધાન બની પડ્યા છો હવે ફરી સત્વ્રધાન બનવું પડે ત્યારે સતયુગમાં જઈ શકશો બાપ કહે છે કોઈ પણ દેહધારીને યાદ નહીં કરો ગૃહસ્થ વ્યવહારમાં રહેતા એક બાપના સિવાય બીજા કોઈને યાદ નહીં કરો તો તમે સ્વર્ણપુરીના માલિક બની જશો સ્વર્ગ અથવા વિષ્ણુપુરી હતી હવે રાવણપુરી છે વિષ્ણુપુરી બનશે જરૂર સાધુ સંત વગેરે બધાનો ઉદ્ધાર કરવા આવું છું ત્યારે જ કહેવાય છે યદા યદાહી ધર્મસ્ય આ ભારતની જ વાત છે સર્વનો દાતા હું એક બાપ શિવ છું શિવ રુદ્ર બધા એમના જ નામ છે અથા નામ રાખી દીધા છે બાપ કહે છે મારું અસલી નામ તો એક જ છે શિવ હું શિવ છું તમે શાલિગ્રામ બાકો છો તમે અડધો કલ્પ દેહ અભિમાની રહ્યા છો હવે દેહી અભિમાની બનો એક બાપને જાણવાથી બાપ દ્વારા તમે બધું જાણી જાઓ છો માસ્ટર જ્ઞાન સાગર બની જાઓ છો અચ્છા મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપની રૂહાની બાળકોને નમસ્તે આપણે બધા રૂહાની બાળકોની રૂહાની બાપને નમસ્તે શુક્રિયા માબા શુક્રિયા આપનો પદમા પદમ શુક્રિયા ધારણા માટે મુખ્ય સાર પહેલું છે શ્રીમદ પર ચાલી શ્રેષ્ઠથી શ્રેષ્ઠ દેવતા બનવાનું છે આખા વિશ્વની સાચી સાચી રૂહાની સેવા કરવાની છે આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપનામાં બાપના પૂરા મદદગાર બનવાનું છે બીજું આત્માને સાચું સોનું બનાવવા માટે એક બાપના સિવાય કોઈપણ દેહદારીને યાદ નથી કરવાના પારલૌકિક બાપથી સાચી સાચી પ્રીત રાખવાની છે વરદાન અંતર્મુખી બની પોતાનો સમય અને સંકલ્પોની બચત કરવાવાળા વિઘ્ન જીત ભવ કોઈ પણ નવી પાવરફુલ ઇન્વેન્શન કરે છે તો અંડરગ્રાઉન્ડ કરે છે તમે પણ જેટલું અંતરમુખી અર્થાત અંડરગ્રાઉન્ડ રહેશો એટલો વાયુમંડળથી બચાવ થઈ જશે મનન શક્તિ વધશે અને માયાના વિઘ્નોથી પણ સેફ થઈ જશો બાહ્ય મુક્તામાં આવતા પણ અંતર્મુખ હર્ષિતમુખ આકર્ષણમુત રહો કર્મ કરતાં પણ આ પ્રેક્ટિસ કરો તો સમયની બચત થશે અને સફળતા પણ અધિક અનુભવ કરશો સ્લોગન છે બીમારીથી ગભરાવો નહીં તેને દવા રૂપી ફ્રૂટ ખવડાવી વિદાય આપી દો માતેશ્વરીજીના મૂળ મહાવાક્ય મનુષ્ય સાક્ષાત્કારમાં કેવી રીતે જાય છે આજે સાક્ષાત સાક્ષાત્કારમાં જવાનું હોય છે તો આની ફિલોસોફી પણ ખૂબ સૂક્ષ્મ છે આ અંતવાહક શરીરથી જઈને ફરી આવે છે જેમ કોઈ બહાર ફરવા જાય છે તો એવું નહીં કે ફરવા ગયા તો મર્યા તે ફરીને પાછા આવશે ને તો આ પણ આત્મા શરીરથી નીકળી અંતવાહક શરીરથી સેર કરવા જાય છે થોડા સમયના માટે એમની આત્મા ઉડતું પક્ષી છે આ પણ પરમાત્માનું કામ છે જે એમની દોરીને ખેંચી દિવ્ય દ્રષ્ટિથી તેમને સાક્ષાત્કાર કરાવે છે જેમ રાતના આપણે જ્યારે શરીરથી ન્યારી આત્મા થઈ સુખપથ અથવા સ્વપ્નની અવસ્થામાં ચાલ્યા જઈએ છીએ તો તે સમયે શરીર શાંત છે તો દેહ અને દેહનો ધર્મ ભૂલી જઈએ પરંતુ એવું નથી કોઈ શરીર મરી ગયું પછી જ્યારે જાગૃતતામાં આવીએ છીએ તો તે રાતના સ્વપ્નની અવસ્થાનું વર્ણન કરી સંભળાવીએ છીએ તેમ પરમાત્માની સાથે યોગ લગાવવાથી પરમાત્મા પછી દિવ્ય દ્રષ્ટિથી આત્માને સેર કરાવે છે પછી જ્યારે ધ્યાનથી ઉઠે છે તો તે થ જોયેલ સાક્ષાત્કાર ફરી વર્ણન કરી સંભળાવે છે કે હું આ જોઈને આવ્યો તો તે સ્વપ્ન રજુગુણ તમોગુણ પણ હોય છે આ ધ્યાન પછી સતોગુણ અવસ્થા છે તો ધ્યાનમાં કોઈ શરીર મળતું નથી પરંતુ શરીરની ભાસના ગુમ થઈ જાય છે જેવી રીતે ક્લોરોફોમ આપવાથી શરીરની સુદબુદ ભૂલી જાય છે જુઓ ડૉક્ટર જ્યારે કોઈ અંગને ડેડ કરે છે તો ઇન્જેક્શન લગાવીને ડેડ કરે છે પરંતુ બીજી ઇન્દ્રિયો તો ચાલે છે તો ધ્યાન પણ આ જ રીતે છે કે આત્મા કોઈ ઉડીને સેર કરીને આવે છે પરંતુ શરીર મરી નથી જતું હવે આ દોરી ખેંચવાની સ્મૃતિ પણ પરમાત્મામાં છે ન કે મનુષ્ય આત્મામાં અચ્છા ઓમ શાંતિ